SANDHAN All Gujarat Integrated Classroom Satellite ના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન નમસ્કાર મિત્રો પ્રાણીશાસ્ત્રની વ્યાખ્યાન શ્રેણીમાં આજે આપણે થોડું ઇન્ટરડિસિપ્લિનરી એક વ્યાખ્યાન ની ચર્ચા કરવાના છે સબ્જેક્ટની અને આ ટોપિક છે બાયોસ્ટેટિસ્ટિક અથવા તો આપણે એને આંકડાશાસ્ત્રના સંદર્ભમાં જ મૂલવી શકીએ છીએ મિત્રો અત્યારે હાલ જે સાયન્સની મોટાભાગની જે બ્રાન્ચ છે બધી ખાસ કરીને મિત્રો આપણે જોઈએ તો પછી એ બાયોલોજી હોય કે પછી કેમિસ્ટ્રી હોય કે ફિઝિક્સ હોય આ તમામ બ્રાન્ચોમાં જે કંઈ રિસર્ચ ચાલી રહ્યું છે અથવા સંશોધન જે કંઈ ચાલી રહ્યું છે એ સંશોધનોની અંદર આંકડાશાસ્ત્રનો ઉપયોગ દિન પ્રતિદિન વધતો રહ્યો છે અને એમાં પણ જો હું ફક્ત પ્રાણીશાસ્ત્ર વિષયની જ વાત કરું તો પ્રાણીશાસ્ત્ર વિષયની અંદર જે રિસર્ચ અત્યારે હાલ ચાલી રહ્યા છે ખાસ કરીને ફિલ્ડ રિસર્ચની વાત હું કરું છું ફિલ્ડ ટોપિક જે કંઈ આપણે પસંદ કરી અને અભ્યાસ કરીએ છીએ ઇકોલોજીકલ અભ્યાસ કરીએ છીએ કે કોઈ પર્યાવરણના સંદર્ભમાં અભ્યાસ કરીએ છીએ આ તમામ અભ્યાસની અંદર અત્યારે વધુમાં વધુ આંકડાશાસ્ત્રનો ઉપયોગ થતો રહ્યો છે અને માટે જ મિત્રો આપણે કોલેજ લેવલના અભ્યાસક્રમોની અંદર તમે જોશો તો આંકડાશાસ્ત્રને એક આગવું સ્થાન આપ્યું છે ખાસ કરીને પ્રાણીશાસ્ત્રના અભ્યાસક્રમોની વાત કરું તો આપણે આજે એક કલાકમાં કંઈ આખું આંકડાશાસ્ત્ર ભણી શકવાના નથી પણ આપણે આજે એક આંકડાશાસ્ત્ર ખાસ કરીને ડેટા સર્વે શું છે અને એ કઈ રીતે આપણે એનું આયોજન કરી શકીએ છીએ અને કયા પગથિયા એવા છે કે જે ક્રમિક પગથિયાનો આપણે ઉપયોગ કરી અને આ આંકડાશાસ્ત્રનો અભ્યાસ આપણે કરી શકીએ છીએ મિત્રો આપણે શરૂઆત કોઈ પણ આંકડાશાસ્ત્રના સર્વેની અથવા સર્વેક્ષણની કરીએ તો સૌથી પહેલું મહત્ત્વનું પગથિયું જે આવે છે એ છે પ્લાનિંગ મિત્રો તમે જાણો છો કે કોઈ પણ વસ્તુ પ્લાનિંગ વગર આયોજન વગર કોઈ વસ્તુ બની ન શકે આપણને ખબર જ નથી કે આપણે શું કરવું છે અને તમે એમ જાઓ કોઈને એમ જઈને કહો કે મને માહિતી આપ કમલેશભાઈ સીધે સીધું તમે જઈને કોઈને કહો કે મને માહિતી આપ પણ શું આપે શું માહિતી સાચી વાત છે તમારી પાસે કોઈ એક એજન્ડા હોવો જોઈએ તમારી પાસે કોઈક એક એવો વિષય હોવો જોઈએ કે મારે આ અનુસંધાનમાં માહિતી મેળવવી છે તો તમને એ વ્યક્તિ એ માહિતી આપશે તમારે એ વ્યક્તિની ઊંચાઈ જાણવી છે કે એ વ્યક્તિનો કોઈ અન્ય એની બાબત તમારે વર્તણૂકની બાબત જાણવી છે કે કોઈ પણ શારીરિક બાબતોની જાણવી છે તો તમારે એને એ અનુસંધાનમાં કંઈક કહેવું પડશે તમારે એને જણાવવું પડશે કે હું આ અનુસંધાનમાં કામ કરું છું તો તમને એ માહિતી આપશે તો પ્રથમ પગથિયું તો એ જ આવે છે કે તમારે પહેલાં તમારો જે કંઈ સર્વે કરવો છે એનો એઇમ્સ નક્કી કરો તમે કે તમારા હેતુઓ નક્કી કરો તમે એઇમ ઓબ્જેક્ટિવ આ નક્કી કર્યા પછી જ તમારું બીજું પગથિયું આવે છે ડેટા કલેક્શનનું માહિતીનું એકત્રીકરણ માહિતીના એકત્રીકરણ પછી જે આવે છે એ પ્રેઝન્ટેશન આવે છે કે કઈ રીતે એને રજૂ કરવું પ્રેઝન્ટેશન આવે પછીનો ત્રીજો તબક્કો એની અંદર આ ચોથો આપણે જોઈએ તો એનાલિસિસ આવે છે કે એનું પૃથ્થકરણ કઈ રીતે કરવું અને અંતિમ તબક્કો એનાલિસિસ થઈ ગયા પછી એનું ઇન્ટરપ્રિટેશન આવે એનું અર્થઘટન કરવું પડે તમે જે કંઈ મેળવ્યું એ શું કહેવા માગે છે એ તમારું પરિણામ શું જણાવે છે એનું તમારે અર્થઘટન કરવું પડે આમાં આ એક પગથિયા છે આ પગથિયાને તમે અનુસરો એટલે તમે એમ કહી શકો કે કોઈ એક હેતુ માટે તમે સ્ટેટિસ્ટિકલ સર્વે કર્યો છે આ સ્ટેટિસ્ટિકલ સર્વેનું બીજું અને સૌથી અગત્યનું પગથિયું છે
માહિતીનું એકત્રીકરણ. આજે આપણી સાથે મારા કોલેજના જ મિત્ર, આમ તો વડીલ મિત્ર કહી શકાય, કમલેશભાઈ પટેલ છે. નમસ્તે. અને એ ગણિત વિષયના પ્રાધ્યાપક છે. આમ તો જીવવિજ્ઞાન અને ગણિત શાસ્ત્ર આમ જો તમે તે જુઓ તો બિલકુલ હવેના જે વિષયો છે એમાં બિલકુલ કોરિલેટેડ સબ્જેક્ટો છે, સાથે સંકળાયેલા. જો કે પણ આપણે 11મા 12મા ભણીએ છીએ કે ભાઈ મેથ્સ રાખે બાયોલોજી ના રાખે, બાયોલોજી રાખે મેથ્સ ના રાખે, પણ મોટે ભાગે તમે ઉપલા લેવલે વિચારો તો આ બિલકુલ એક કોરિલેટેડ સબ્જેક્ટ છે. અને મેં આજે એમને કહ્યું કે સ્ટેટિસ્ટિકનું લેક્ચર છે તો આપ આવો તો સારું છે, આપણી સાથે છે. અને હું જ હવે એમને વિનંતી કરીશ કે આગળનું જે માહિતીનું એકત્રીકરણ કઈ રીતે કરવું, ડેટા કલેક્શન કેવી રીતે કરવું, એના વિશે આપને ટૂંકમાં માહિતી આપે. થેન્ક યુ જીરાકભાઈ. મિત્રો, ડેટા કલેક્શન આપણે કરવું હોય કોઈ પણ ડેટાનું, તેના મુખ્યત્વે ત્રણ પ્રકારો છે. એમાંનો એક પ્રકાર છે પ્રત્યક્ષ ઇન્ક્વાયરી કરીને, એટલે ડાયરેક્ટ ઇન્ક્વાયરી. બીજો છે ઇનડાયરેક્ટ ઇન્ક્વાયરી. અને થર્ડ છે એ પ્રશ્નાવલી, ક્વેશ્ચનરી. એટલે ક્વેશ્ચનરી દ્વારા આપણે કોઈ પણ ડેટાનું કલેક્શન કરવું હોય તો એમાં કેટલી બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ, તો સૌથી પહેલાં તો આપણે પ્રશ્નાવલી જ્યારે તૈયાર કરતા હોય ત્યારે એ પ્રશ્નાવલીનું શીર્ષક, એ શીર્ષક છે એ સ્વયં સ્પષ્ટ, આપણો જે હેતુ છે એ હેતુને સ્પષ્ટ કરતું હોય અને આકર્ષક હોય એવું શીર્ષક આપણે આપવું જોઈએ. પછી બીજી બાબત આપણે એમાં ધ્યાનમાં રાખવાની પ્રશ્નોની સંખ્યા. પ્રશ્નોની સંખ્યા છે એ વધુ પડતી ના હોવી જોઈએ, મર્યાદિત હોવી જોઈએ. અને આપણે જે હેતુ છે એ હેતુને અનુરૂપ હોય એવા જ પ્રશ્નોની આપણે પ્રશ્નાવલી તૈયાર કરવી જોઈએ. પછી એમાં એના પછીનો આપણે મુદ્દો છે કે આપણે પ્રશ્નનો ક્રમ, તો આપણે જે કંઈ પ્રશ્નાવલી તૈયાર કરીએ એમાં પ્રશ્નનો ક્રમ બહુ અગત્યનો છે. આપણે ક્રમવાઇઝ જે ડેટાનું કલેક્શન કરવાની જરૂરિયાત પડે એ ડેટાની અંદર આપણે પ્રશ્નનો ક્રમ, આપણે ઉદાહરણ આપું તમને કે આપણે કોઈને પ્રશ્ન પૂછીએ કે તમારે કેટલા બાળકો છે, અને એના પછીના પ્રશ્નની અંદર આપણે એમ કહીએ કે તમે પરણેલા છો કે અપરણિત છો, તો એ આપણા જે પ્રશ્નાવલીને અનુરૂપ જ ના લાગે. એટલે પ્રશ્નનો ક્રમ છે એ ખૂબ જ જરૂરી છે. આપણે કયા ક્રમની અંદર ડેટાની જરૂરિયાત છે એ પ્રમાણે પ્રશ્નનો ક્રમ નક્કી કરવો જોઈએ. પછી પ્રશ્નની ભાષા બહુ ખૂબ જ અગત્યની છે. આપણે જે કાંઈ પ્રશ્નાવલી તૈયાર કરીએ એમાં જે ભાષા છે એ સાદી, સરળ, ઓછું ભણેલા વ્યક્તિઓ છે એ પણ સારી રીતે સમજી શકે એવી હોવી જોઈએ. પછી પ્રશ્નની લંબાઈ, મોટાભાગે આપણે જે કાંઈ પ્રશ્નોત્તરી તૈયાર કરીએ એમાં આપણે એક બાબત ધ્યાન રાખવી જોઈએ કે એ પ્રશ્નનો જવાબ છે હા કે ના, અથવા તો આંકડાકીય રીતે આંકડાની અંદર આવતો હોય એવી જ પ્રશ્નોત્તરી આપણે તૈયાર કરવી જોઈએ. પછી આપણે જે કાંઈ પ્રશ્નાવલી તૈયાર કરીએ એ પ્રશ્નાવલીની અંદર સમય એટલે કે આપણે જે કાંઈ પ્રશ્નો પૂછીએ એ ખૂબ જ ભૂતકાળના પ્રશ્નો હોય તો એવા પ્રશ્નો આપણે, અથવા તો કોઈ યાદશક્તિ, એમની યાદશક્તિને કસવી પડે એવા પણ પ્રશ્નો આપણે પ્રશ્નાવલીની અંદર બહુ મૂકવા ના જોઈએ. પછી આપણે જે કાંઈ પ્રશ્નાવલી તૈયાર કરીએ એમાં ઘણા એની લાગણીને દુભાય એવા પ્રશ્નોને આપણે એવોઇડ કરવા જોઈએ. છતાં પણ આપણે એવી ડેટા કલેક્શનની અંદર એવા પ્રશ્નોની જરૂરિયાત પડે તો આપણે એમને ચોક્કસ એવો આપણે ખ્યાલ આપવો જોઈએ કે તમને જે કાંઈ પ્રશ્નોત્તરીની અંદર આપણે જે તમારા પ્રશ્નો પૂછ્યા છે એ તદ્દન ગોપનીય રહેશે.
અને આપણે આજે કંઈ પ્રશ્નાવલી તૈયાર કરીએ એ પ્રશ્નાવલીનો પહેલાં અજમાયશી ધોરણે આપણે એનું ચેકઅપ કરી લેવું જોઈએ કે આ જે કંઈ પ્રશ્નાવલી છે એ સુસંગત છે કે નહીં, એની અંદર જે કંઈ ફેરફારો આપણે અજમાયશીની અંદર કરવાના થાય એ કરી પછી જ આપણે પ્રશ્નાવલી છે એનું આખરી ઓપ આપવો જોઈએ. પ્રશ્નાવલી પછી પ્રશ્નાવલી દ્વારા આપણે ડેટા કલેક્શન કરીએ એ રીતે ડાયરેક્ટ ઇન્ક્વાયરી કરીને પણ આપણે બીજો પ્રકાર છે કે આપણે ડેટા કલેક્શન કરી શકીએ. ડાયરેક્ટ એટલે કે આપણે ધારો કે કોઈ પણ કોલેજ છે એમાં વિદ્યાર્થીઓ પુસ્તકાલયની અંદર પુસ્તકો સામયિકો કેટલા પ્રમાણની અંદર વાંચે છે ઉપયોગ કરે છે એની માહિતી આપણે જોતી હોય તો વિદ્યાર્થીઓ પાસે ડાયરેક્ટ આપણે જઈને એમની આપણે માહિતી મેળવી શકીએ. એ રીતે ઇનડાયરેક્ટ ઇન્ક્વાયરી, એ જ આપણે ઉદાહરણની આપણે વાત કરીએ કે વિદ્યાર્થીઓ આપણે આ સામયિકો અને પુસ્તકોનો કેટલો ઉપયોગ કરે છે એ આપણે વિદ્યાર્થી પાસે ડાયરેક્ટ ના જઈએ, આપણો સમય આપણી પાસે ના હોય તો આપણે ઇનડાયરેક્ટ ઇન્ક્વાયરી કરીને, એટલે કે આપણે કોઈ પણ વ્યક્તિના સોર્સ પાસેથી, ધારો કે લાઇબ્રેરીની આપણે માહિતી હોય તો લાઇબ્રેરિયન પાસેથી અથવા તો લાઇબ્રેરીનું જે કાંઈ રજિસ્ટર મેન્ટેન થતું હોય તો રજિસ્ટરની અંદરથી પણ આપણને આ બધી માહિતીઓ મળી શકે, એને આપણે ઇનડાયરેક્ટ કલેક્શન કહીએ છીએ. મારી દ્રષ્ટિએ આજે કંઈ આપણે ડેટા કલેક્શન કરીએ છીએ, ચિરાગભાઈને હું કહું કે આપણે આજે કંઈ ડેટા કલેક્શન છે એનો આપણે ઝૂલોજીની અંદર તમે કઈ રીતે ઉપયોગ કરો છો? મોટે ભાગે પ્રાણીશાસ્ત્રની અંદર જે વિષયો ખાસ કરીને ફિલ્ડના છે કમલેશભાઈ, એમાં ખાસ કરીને જે પ્રત્યક્ષ જે ડેટા લેવાના હોય છે, એટલે કે ધારો કે આપણે કોઈ એક પક્ષીની ગણતરી સંદર્ભમાં આપણે સર્વે કરી રહ્યા છીએ તો ધારો કે એ પક્ષી, ધારો કે તળાવના પક્ષીઓ છે કે વેટલેન્ડ્સ બર્ડ જેને અમારા ભાષામાં કહે છે, અને આ વેટલેન્ડ બર્ડ્સનો જ્યારે સેન્સસ કરવાનો હોય અથવા તો ગણતરી કરવી હોય તો ધારો કે એક તળાવ ઉપર આપણે ગયા અને તળાવ ઉપર જઈ અને જ્યારે આપણે એ પક્ષીઓની ગણતરી કરીએ છીએ કે ભાઈ એ નંબરનું પક્ષી આટલા છે, બી નંબરના પક્ષી આટલા છે, સી નંબરના પક્ષી આટલા છે, કોઈ પણ નામ હોઈ શકે, પણ એ જે કંઈ આપણે કરવાનું છે ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન થઈ જશે. તમે જેમ ઉદાહરણ આપ્યું ને કે ભાઈ ચોપડીઓ કેટલી વાંચે છે કે શું કરે છે, પેપર કેટલા વાંચે છે વિદ્યાર્થીઓ, અને એના માટે તમે પ્રત્યક્ષ જેમ લાઇબ્રેરીમાં જઈને તમે કહ્યું કે આપણે ડેટા લઈ શકીએ, બસ એ જ રીતે અમે તળાવ ઉપર જઈને સીધા ડેટા લઈએ છીએ. એના માટે એક ડેટા શીટ બનાવેલી હોય છે, એક ચોક્કસ ફોર્મેટની અંદર ડેટા શીટ તૈયાર કરેલી હોય અને એ ડેટા શીટના અનુસાંગી એમાં જે કંઈ દેખાય છે એની આપણે માહિતી ભરતા દઈએ અને એને આપણે એક ડાયરેક્ટ એક મેથડમાં ઓબ્ઝર્વેશન મેથડ કહી શકીએ, બરાબર છે? અવલોકનની પદ્ધતિ, સીધી અવલોકનની પદ્ધતિ દ્વારા આપણે મોટે ભાગે અમારા વિષયમાં એ ડેટા મેળવવામાં આવે. પણ એવું પણ નથી, આપણે કહ્યું એ પ્રમાણે સેકન્ડરી ડેટા ઉપરથી ડેટા કલેક્શન પણ કરીએ છીએ અમે. દાખલા તરીકે અમારે કોઈ એક વિસ્તારની અંદર પક્ષીઓ કે કોઈ પણ પ્રાણી ઉપર તાપમાનની અસર નોંધવી છે કે તાપમાન આની ઉપર શું અસર કરે છે. હવે એવા સંજોગોમાં અમે તાપમાનના જે ડેટા છે અથવા તો માહિતી છે એ એગ્રીકલ્ચરમાંથી કે એરપોર્ટ ઉપરથી કે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી એને જે એકત્રિત કરેલા હોય એ ક્લાઇમેટના ડેટા કે આબોહવાના માહિતી ઉપરથી અમે ડેટા મેળવીએ છીએ. તો ઇટ ઇઝ ધ સેકન્ડરી ડેટા સોર્સ. તો અમે આ રીતે પણ કેટલીક માહિતીઓનું એની એકત્રીકરણ કરીએ છીએ અને ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન દ્વારા પણ એનું કરવામાં આવે છે. ક્વેશ્ચનરીનો ઉપયોગ અમારા વિષયમાં ખાસ કરીને કેટલાક સર્વે હોય છે એમાં અમે કરીએ છીએ. ખાસ કરીને તમે જોયું તો કોઈ રોગ વિશેનો સર્વે હોય કે કોઈ અન્ય સર્વે હોય તો આપણે સર્વેના સંદર્ભમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. એક અહીં આગળ તમને ખાસ ઉમેરો મારે કરવો છે કે વનસ્પતિ શાસ્ત્ર જે પ્રાણીશાસ્ત્ર સાથે સંબંધિત જે બાયોલોજીની એક શાખા છે, જેમ પ્રાણીશાસ્ત્ર એક શાખા છે, એમાં એક ઇથ્નોબોટની કરીને વિષય આવે છે. મોટાભાગે હમણાં ઘણા બધા રિસર્ચ એની ઉપર ચાલે છે. બરાબર. અને આ તમે કહ્યું ને કે ઇન્ટરવ્યૂ મેથડ ડેટા કલેક્શનની, અને આ આખા રિસર્ચની અંદર એ જ છે. બરાબર.
ઇન્ટરવ્યૂ માથડ કે કોઈ એક વ્યક્તિ આને આપણે જેને પૂછીએ છીએ કે ભાઈ તમે જે આ વસ્તુનો ઉપયોગ કરો છો એ વસ્તુ આયુર્વેદિક દૃષ્ટિએ અથવા સ્વાસ્થ્યમાં કઈ રીતે ફાયદાકારક છે, હવે તમે એને પૂછી અને તમે એની માહિતીને આધારે ડેટા એકઠા કરો છો અને એ આખું ઇથનો બોટની જેને કહીએ કે આખું લોકો પાસે જે અઢળક જ્ઞાન પડ્યું છે આપણા જેને કહીએ કે ઇન્ટિરિયર વિસ્તારોમાં રહેતા લોકો પાસે, એ જ્ઞાનને બહાર લાવી અને લોકો સુધી પહોંચાડવામાં આ વિજ્ઞાન મદદ કરે છે. અને એમાં જે ડેટા કલેક્શન છે, હું જોકે બહુ નથી જાણતો, પણ જે કંઈ ડેટા કલેક્શન એમાં મોટાભાગે કરવામાં આવે છે એ ઇન્ટરવ્યૂ મેથડથી ડેટા કલેક્શન કરવામાં આવે છે. તો એ પણ એક મેથડ ડેટા કલેક્શનની કમલેશભાઈ ગણાવી શકાય છે. બરાબર. આ ઉપરાંત મને નથી લાગતું કે ડેટા કલેક્શનની બીજી કોઈ પદ્ધતિઓ હોઈ શકે કે બરાબર છે. ડેટા કલેક્શનની આ મુખ્ય પદ્ધતિઓ છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. મોટેભાગે હું એક બીજું પણ આમાં ઉમેરો કરું કે ડેટા કલેક્શન ઘણી વખતે આપણે પત્ર વ્યવહાર દ્વારા મેળવી શકીએ છીએ. મેળવી શકાય? આપણે ઘણી વખતે કોઈ એક માહિતી એક જગ્યાએથી આપણે મેળવી છે તો આપણે એના પત્ર દ્વારા એ માહિતીનું એકત્રીકરણ કરી શકીએ છીએ. ઇવન તો અત્યારે તો જે ઈ સોર્સિસ શરૂ થયા છે, સાચી વાત છે, ઈમેલ દ્વારા તમે માહિતી મંગાવી શકો છો, તમે ઈ સોર્સનો ઉપયોગ કરી શકો છો અને એમાંથી માહિતી એકત્રિત કરી શકો છો. પણ આ જે કંઈ કરવામાં આવે છે, ખાસ કરીને ઈ સોર્સનો ઉપયોગ કરો તો ઇટ ઇઝ અ સેકન્ડરી ડેટા કલેક્શન થઈ જશે. અથવા તો કોઈ એક વ્યક્તિ પાસેથી તમારે માહિતી લેવી છે તો એ વ્યક્તિને તમે મેઇલ કરો અને તમારી જે કંઈ પ્રશ્નાવલી છે કે એને મોકલો અને એ ભરીને પાછી તમને મોકલે, તો એ રીતે પણ માહિતી એકત્રીકરણ કરી શકાય છે. તો મારી દૃષ્ટિએ આ પૂરતું છે માહિતી એકત્રીકરણ માટે. આપણે